અને વાત કરીએ આરટીઓ કચેરીની, તો આરટીઓ કચેરી અમદાવાદમાં હવે નવી બનવા જઈ રહી છે, તો અમદાવાદ આરટીઓ કચેરી હવે નવી બનશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં અમદાવાદ તેમજ રાજકોટ ખાતે બનનાર આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વાહન અને લાયસન્સ સંબંધિત 20થી વધુ સેવાઓ ફેસલેસ કરવામાં આવી છે। વાહન માલિકોને આધાર બેઝ ઈ કેવાયસી માધ્યમથી ફેસલેસ સેવાઓનો લાભ મળશે। અમદાવાદની નવી બનનારી આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે 3 ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવાશે। 4 માળની આરટીઓ બિલ્ડિંગ 39.40 કરોડના ખર્ચે બનશે, તેમજ આરટીઓમાં આવતા અરજદારો માટે એક સાથે 600 અરજદારોને સમાવી શકાય તેવો એસી ડોમ અને બેઝમેન્ટ સહિતની પાર્કિંગ સુવિધા હશે। નાનામાં નાના માણસને ઓછામાં ઓછી તકલીફથી સરકારી કચેરીનું કામ થઈ જાય એના માટેના પ્રયત્નો શરૂ થયા છે અને એનો આનંદ છે। અને એના માટે જે પ્રયત્ન અધિકારીગણે કર્યો છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ સારી સેવાનું આયોજન કર્યું છે। ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા શબ્દ જ્યારે માનનીય નરેન્દ્રભાઈએ આપ્યો તો કે ભાઈ આની અંદર શું કામ થશે, પણ આજે સરકારના દરેકે દરેક વિભાગોમાં આ ડિજિટલ માધ્યમથી મોટા મોટા ફેરફારો થઈ રહ્યા છે। આજે જે આ 20 સેવાઓ ફેસલેસ કરી છે એટલે કે અહીંયા આગળ કચેરીમાં કોઈને આવવું ના પડે અને ડિજિટલના માધ્યમથી ઘેર બેઠા આ 20 સેવાઓ લગભગ 63 લાખ લોકોને આનો લાભ મળવાનો છે। કે એક વિશાળ એરપોર્ટ જેવો અમદાવાદ મુકામે સુભાષ સર્કલ પાસે 39 કરોડ રૂપિયાના ખર્ચે નવું આરટીઓ ભવન અને સાથે સાથે રાજકોટ મુકામે 9 કરોડ રૂપિયાનું એક ભવન, આ બંને આરટીઓની નવી કચેરી એનું ભૂમિપૂજન આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે સંપન્ન થયું છે। આપણે આરટીઓ કચેરીએ માત્ર નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે જ જવું પડે એ સિવાયની તમામ સુવિધા, લાયસન્સની અંદર સિગ્નેચરનો ફેરફાર કરવો હોય, એડ્રેસનો ફેરફાર કરવો હોય, બીજો બધો ફેરફાર કરવો હોય, ડુપ્લિકેટ લાયસન્સ કાઢવું હોય, નવું રિન્યુઅલ લાયસન્સ, જે અનેક પ્રકારના જે લાયસન્સના કામ છે એ આપણે ઓનલાઈન ઘર બેઠા આ એક ફેસલેસના 20 મુદ્દાનો જે કાર્યક્રમ છે એને આધારે આપણે એક બસ વાહન વ્યવહાર વિભાગ અને સાથે સાથે આપણું જે આરટીઓનું લાયસન્સ આ બંને મળીને નાના મોટા 20 જેટલા ફેસલેસ, એટલે કે તમારે સ્થળ પર જયા વગર આ ઓનલાઈન સુવિધા આજે અમે પ્રાપ્ત કરાવવા તરફ જઈ રહ્યા છીએ। કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે ગુજરાત મુલાકાતે હતા, તેઓએ જૂનાગઢમાં ખાસ મુલાકાત કરી।